પ્રકરણ 3 સરવાળા અને બાદબાકી. આગલા ધોરણમાં આપણે 5 અંક સુધીની સંખ્યાના સરવાળા કેવી રીતે કરવા તેની માહિતી લીધી. હવે આપણે 6 અને 7 અંકી સંખ્યાના સરવાળાની માહિતી લઈશું. પદ્ધતિ તેની તે જ છે, ફક્ત ધ્યાનથી આપણે સરવાળા અને બાદબાકી કરવાના છે. તો ઉદાહરણ 1,43,057 + 4,21,689. હવે સૌપ્રથમ આપણે આ જે સંખ્યા છે તેને આપણે આવી રીતે એક પછી એક ક્રમબદ્ધ રીતે ગોઠવી દઈશું. ધ્યાનમાં રાખવું, એકમની નીચે એકમ, દશકની નીચે દશક, એવી રીતે બધી જ સંખ્યાઓ આવવી જોઈએ. અને માથાની ઉપર આપણે એક આડી લીટી કરી છે જો જરૂર હોય તો. તો હવે એકમનો સરવાળો કરીશું. 7 માં 9 ઉમેરતા જવાબ આવે 16. 16નો આપણે અહીં જે એકમ અંક છે 6 એ લખ્યું અને વધી દશકની ઉપર ગઈ. હવે 1 + 5 = 6, 6 + 8 = 14 અને એ રીતે આપણને અહીં 14નો જે એકમ અંક 4 છે તે મળે છે, જે નીચે લખ્યો વધી એક માથા ઉપર. 1 + 0 + 6 સરવાળો 7, કોઈ જ વધી નથી વધતી. 1,000નું જે ક્રમ છે તેમાં 3 + 1 = 4, 10,000માં 4 + 2 = 6 અને 1,00,001 + 4 = 5. તો જવાબ આવે છે 564,746. ઉદાહરણ 2, અહીં 26,42,073 + 7,39,478. હવે અહીં આપણે ધ્યાનથી જોઈએ તો આ 7 અંકી સંખ્યા છે અને બીજી 6 અંકી સંખ્યા છે. તો આપણે એકમની નીચે એકમ એ રીતે ગોઠવીએ તો 10 લાખવાળું જે ખાનું બીજી સંખ્યાનું છે તે ખાલી જ રહે છે. તો એવી રીતે ક્રમબદ્ધ રીતે જ્યારે આપણે ગોઠવીએ ત્યારે હવે ફરીથી સરવાળાની પદ્ધતિ 3 + 8 = 11, એકમનો અંક 1 નીચે, દશકવાળી વધી માથા ઉપર અહીંયા આગળ આપણને આવે છે. હવે 1 + 7 + 7 આપણને 15 મળે. તો 15નો 5 નીચે, 1 માથા ઉપર. ફરીથી આપણને 1 + 0 + 4 = 5 મળશે. 2 + 9 આપણને 1 મળે છે. તો એવી રીતે આપણે હવે આગળ જઈશું. તો 1 + 0 + 4 = 5, કોઈ જ વધી નથી. 2 + 9 = 11, એકમ અંક 1 નીચે, દશકવાળો 1 માથા ઉપર. 1 + 4 = 3, આપણને જવાબ મળશે 8. 6 + 7 = 13, 3 વધી ચડી 1 અને 1 + 2 = 3. તો સરવાળાના અંતે જવાબ મળે છે 33,81,551. ગણેલું ઉદાહરણ 3 અને 4નો અભ્યાસ કરીએ. ઉદાહરણ 3માં આપણને અલગ અલગ અંકની સંખ્યાઓ આપેલી છે. જેમ કે પહેલી સંખ્યા છે 6 અંકી, 3,12,469 + 758 + 24,092. હવે આ બધી જ સંખ્યાને આપણે એકમ, દશક, શતક, 1,000, 10,000 એવી રીતે એકની નીચે એક આવે તે રીતે આપણે ગોઠવવાની છે. અને અંકોનો આપણે એ જ જૂની પદ્ધતિ, જે એકમનો સરવાળો, ત્યાર પછી દશકનો સરવાળો, શતકનો સરવાળો, એ રીતે આપણે કરવું. એકમ અંક નીચે લઈ જવું અને વધીને માથા ઉપર લઈ જવું. અહીં એકમ અંકનો આપણે સરવાળો કરીએ તો 8 + 2 = 10 + 9 = 19. 19માં આપણે આ જે 9 છે એ 9 આપણે એકમ સ્થાનમાં લીધું અને વધી 1 માથા ઉપર લીધી. હવે આપણે 1 + 6 + 5 + 9 કરીએ તો આપણને સરવાળો મળે છે 21. એ 21નો 1 આપણે અહીંયા લીધો અને આ 2 જે છે તે માથા ઉપર 4ના લખ્યું. તો 4 + 2 = 6, 6 + 7 = 13, 13નો 3 આપણે અહીંયા લીધો અને વધી ચડી જે 1 છે તે 2ના માથા ઉપર આગળ. તો 2 + 1 = 3 અને 3 + 4 = 7. ત્યાર પછીથી 1 + 2 = 3 અને 3 તેમની તેમજ નીચે આવશે. તો સરવાળો કરતાં જવાબ આવે છે 3,37,319. બરાબર એ જ પદ્ધતિથી દાખલો નંબર 4, અહીંયા સૌથી પહેલાં આપણને અંક આપેલો છે 64, જેની અંદર આપણે 409 ઉમેરીને છેલ્લે 5,13,728 ઉમેરવાના છે. તો સૌપ્રથમ આપણે એકમનો સરવાળો કરીએ તો એકમ અંકનો સરવાળો 4 + 9 + 8 આપણે કરીએ તો સરવાળો આવે 21. આ 21માંથી 1 આપણે અહીંયા લીધો અને 2 જે છે તે 6ના માથા ઉપર લઈ જવું.
तो आपने 6 ને 2 8 અને 8 વત્તા 2 આપણને 10 મળશે. તો આ 10માંથી 0 અહીંયા લઈ જવું અને 1 જે છે તે આપણે અહીંયા માથા ઉપર લઈ જવું, કેમ કે અહીંયા આગળ શતકનો કોઈ જ સ્થાન નથી. તો 0 તો 1 + 0 + 4 + 7 આપણને મળે 12. તો 12માંથી 2 અહીંયા લઈ જવું અને 1ના માથા 3 1 જે છે તે આપણે 3ના માથા ઉપર લખવું. 3 વત્તા 1 4 અને આ 1 એમની એમ અને 5 પણ એમનો એમ જ નીચે આવશે. તો આપણને સરવાળાના અંતે જવાબ મળે છે 5,14,201. તો આવી રીતે આપણે વધી જે છે તે મનમાં રાખીને સરવાળો કર્યો છે. તો હવે પછીના દાખલાઓ આપણે આવી જ રીતે 2 જે વધી હું બતાવીશ અને બાકીના જે છે તે આપણે વધી મનમાં રાખીને જ સરવાળો કરવાની પ્રેક્ટિસ કરવાની છે. ઉદાહરણ સંગ્રહ 8, 42,311માં 65,36,624 આપણે ઉમેરવાના છે. તો સૌ પ્રથમ આપણે સંખ્યા લખીશું 4, 2, 3, 1 અને 1. આ જે આપણી સંખ્યા છે તે 5 અંકી સંખ્યા છે. આ 5 અંકી સંખ્યાની અંદર આપણે આ 7 અંકી સંખ્યા જે છે તે ઉમેરવાની છે. તો સૌ પ્રથમ આપણે આ જે એકમ છે એની નીચે આપણે આ એકમનો અંક લખીશું 4, એની ડાબી તરફનો અંક 2, 2ની ડાબી તરફનો અંક 6, 6ની ડાબી તરફ હજુ એક 6 છે, ત્યાર પછી 3 છે, 3ની ડાબી તરફ 5 અને સૌથી છેલ્લે છે 6. તો હવે આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરીશું. તો આપણે નીચે આવી રીતે લાઈન કરીશું. તો હવે 1 વત્તા 4 જ્યારે આપણે કરીએ તો સરવાળો આવે 5, 1 વત્તા 2નો સરવાળો કરીએ તો જવાબ આવે 3, 3 વત્તા 6નો સરવાળો કરીએ તો જવાબ આવે 9, 2 વત્તા 6નો સરવાળો કરતા આવે 8, 4 વત્તા 3નો સરવાળો કરતા આવે 7, ત્યાર પછી અહીંયા કશું જ નથી તો આપણે 5નો 5 અને 6નો 6. તો અહીંયા દાખલાનો જ્યારે આપણે સરવાળો કરીએ છીએ તો જવાબ આવે છે આપણને 65,78,935. અહીંયા કોઈ પણ પ્રકારની વધીની જરૂર પડતી નથી. દાખલા નંબર 2, હવે આપણે 3,17,529માં 8,04,613 ઉમેરવાના છે. તો સૌ પ્રથમ આપણે સંખ્યા છૂટી કરીને લખીશું 3, 1, 7, 5, 2 અને 9. હવે આ એકમની નીચે આપણે એકમનો અંક લખીશું 3, એની ડાબી તરફનો 1, એની ડાબી તરફનો 6, 6ની ડાબી તરફનો અંક 4, 4ની ડાબી તરફ 0 અને 0ની ડાબી તરફ 8. આ બંને 6 અંકી સંખ્યા છે જેનો સરવાળો આપણે કરવાનો છે. તો સરવાળો કરવા માટે હવે સૌ પ્રથમ 9 વત્તા 3 કરીએ તો આપણને જવાબ મળે છે 12. આ 12માંથી એકમ આપણે અહીંયા લખીશું અને આ વધી જે છે તે અહીં માથા ઉપર લખીશું. એના પછીના જે કોઈ પણ દાખલા છે એમાં આપણે વધી માથા ઉપર ન લેતા મનમાં જ રાખવાની છે. તો 1 વત્તા 2 વત્તા 1 કરતાં જવાબ મળે છે 4. ફરીથી 5 અને 6નો સરવાળો કરીએ તો જવાબ આવે 11. તે પૈકી એકમ આપણે અહીંયા લખીશું અને દશકનો 1 જે છે તે આપણે 7ના માથા ઉપર લખીશું. તો 1 વત્તા 7 વત્તા 4 જવાબ મળે છે 12. ફરીથી આ 2 એકમનો અંક અહીંયા અને દશકનો 1 આપણે અહીંયા માથા ઉપર લખીશું. તો આ 1 વત્તા 1 2, 2 વત્તા 0 2 જ રહેશે. 3 વત્તા 8 આપણને મળે છે 11. તો આ 11 જે છે એ 11નો એકમનો અંક આપણે અહીંયા લખીશું અને વધી 1 આગળ લખીશું. અહીંયા કશું જ નથી તો 0, તો 0 વત્તા 1 1, અથવા તો સૌથી જે ડાબી તરફની સંખ્યા છે તેમાં આગળ કોઈ સંખ્યા જ નથી તો આપણે જે સરવાળો આવશે તે અંતમાં એમનો એમ જ આપણે લખી દઈશું. તો અહીંયા આપણને જે જવાબ મળે છે તે જવાબ છે 11,22,142. દાખલા નંબર 3, દાખલા નંબર 3 હવે બધી મનમાં રાખીને આપણે સરવાળો કરીશું. તો પહેલી સંખ્યા આપણે લખીશું 1, 2, 4, 2, 7, 4 અને 6. એની નીચે આપણે આ સંખ્યા સૌથી જે જમણી તરફની છે ત્યાંથી આપણે ચાલુ કરીશું 8, 8ની આગળ 4, 4ની આગળ 7, 7થી ડાબી તરફ 3, એની ડાબી તરફ 8 અને એની ડાબી તરફ 4.
એનો અર્થ એ કે સાત અંકી સંખ્યામાં આપણે છ અંકી સંખ્યાનો સરવાળો કરીએ છીએ. હવે આપણે સરવાળો કરીશું, વધી મનમાં રાખીશું. તો છ વત્તા આઠ ચૌદ, ચૌદનો ચાર, વધી જે છે તે અહીંયા એક જશે. તો ચારને ચાર આઠ અને વત્તા એક વધીનો નવ. ફરીથી અહીંયા સાતને સાત ચૌદનો ચાર, વધી ચડી એક અહીંયા જશે. એક વત્તા બે ત્રણ અને ત્રણ વત્તા ત્રણ છ. ફરીથી ચાર અને આઠ જે છે તે બારનો બે, વધી ચડી એક. એક અને બે ત્રણ અને ત્રણને ચાર સાત. અને આ એકનો એક જ નીચે આવશે. તો જવાબ આપણને મળે છે 1,726,494. દાખલો નંબર ચાર, 2,412,636માં 2,319,058 ઉમેરવાના છે. તો આપણે વધી મનમાં રાખીશું, બે ચાર એક બે છ ત્રણ અને છ. એની નીચે આપણે અહીંયાથી જ લઈ જઈશું સંખ્યા. તો આઠ, આઠની ડાબી તરફ પાંચ, ડાબી તરફ ઝીરો, ડાબી તરફ નવ, એક ત્રણ અને બે, અને વચ્ચે નિશાની છે સરવાળો. હવે આપણે સરવાળો કરીશું. સૌથી પહેલાં આપણે એકમનો સરવાળો કરીશું. તો છ વત્તા આઠ ચૌદ, ચૌદનો ચાર, માથા ઉપર એક, એક વત્તા ત્રણ ચાર, અને ચાર વત્તા પાંચ નવ. ત્યાર પછી છ વત્તા શૂન્ય છ, બે વત્તા નવ જો આપણે કરીએ તો અગિયારનો એક, વધી એક, એક વત્તા એક બે, બે વત્તા એક ત્રણ. ત્યાર પછી ચાર વત્તા ત્રણ સાત, બે વત્તા બે ચાર. જે કોઈ પણ દાખલામાં હું આ એરો કરું છું આ બધું જ માનસિક કરવાનું છે, એટલે કે મનમાં કરવાનું છે. હવે પછીના એક પણ દાખલામાં આવો એરો કરીને બતાવવામાં આવશે નહીં. તો અહીંયા સરવાળાનો જવાબ આવે છે 47,31,694. દાખલો નંબર પાંચ, હવે અહીંયા આપણને ત્રણ સંખ્યાઓ આપેલી છે જેનો સરવાળો કરવાનો છે. તો પહેલી સંખ્યા આપણે લખીશું 2,654, બીજી સંખ્યા છે 71,209, એટલે કે આ ચાર અંકી હતી, આ પાંચ અંકી છે. તો આપણે લખીશું 9, 0, 2, 1 અને 7. અને ત્યાર પછી આપણને ફરીથી આપણને અહીંયા છ અંકી સંખ્યા આપેલી છે. તો આપણે લખીશું એકમનો અંક, એકમની નીચે 9, ડાબી તરફ 8, ત્યાર પછી 7, સાતની ડાબી તરફ 3, 0 અને 5. હવે આ બધી જ સંખ્યાઓનો આપણે સરવાળો કરવાનો છે. તો આપણે સરવાળો કરીશું. તો 4 વત્તા 9 વત્તા 9 જ્યારે આપણે કરીએ તો આપણને સરવાળો મળે છે 22. 22માં એકમ સ્થાનનો 2 અહીંયા અને દશકનો 2 જે છે તે આપણે 5માં ઉમેરીશું. તો આપણને 2 વત્તા 5 વત્તા 8 જે છે તે આપણને મળશે 15. 15નો એકમ અંક 5 અહીંયા, 1 જે છે તે અહીંયા 6ની ઉપર જશે. હવે આ બધી જ ઊભી માંડણીનો આપણે જ્યારે સરવાળો કરીએ તો 1 વત્તા 6 વત્તા 2 વત્તા 7, તો આપણને મળે અહીંયા 16. તો 16નો અહીંયા આપણે એકમ અંક લખીશું 6 અને 1, 2ના માથા ઉપર જશે વધી. તો 1 વત્તા 2 વત્તા 1 વત્તા 3 જો આપણે કરીએ તો આપણને સરવાળો મળે છે 7. તો આપણે અહીંયા લખીશું 7. અહીંયા વધી નથી જતી આગળ. તો 7 વત્તા 0 7 અને અહીંયા જવાબ 5. તો આપણને સરવાળાના અંતે જવાબ મળે છે 5,77,652. દાખલો નંબર 6, દાખલા નંબર 6માં હવે આપણે સરવાળો કરીશું. તો સૌથી પહેલી સંખ્યા 29, ત્યાર પછી 726 અને 51,36,274. તો આપણે સૌથી પહેલાં લખીશું 29, 2 અને 9, એની નીચે આપણે લખવું છે 726, તો આપણે લખીશું 726. હવે એની નીચે આપણે 51,36,274 લખવું છે. તો આપણે એકમથી ચાલુ કરીશું, 4, 7, 2, 6, 3, 1 અને 5. અને આ બધી જ સંખ્યાનો આપણે સરવાળો કરીશું. તો આપણે અહીંયા શરૂઆત કરીએ 9 વત્તા 6 વત્તા 4. તો 9 વત્તા 6 વત્તા 4 કરતાં સરવાળો મળશે 19. 19નો 9, વધી ચડી 1.
દશકનું જે સ્થાન છે તેમાં આપણે આ એક ઉમેરીએ તો આપણને મળશે જવાબ 2 વત્તા 2 વત્તા 7 અને વધીનો 1 તો જવાબ આપણને મળે 12. તો 12નો 2 અહીંયા, વધી ચડી અહીંયા 1. હવે આપણે અહીંયા શતકમાં સરવાળો કરીશું તો 1 વત્તા 7 વત્તા 2 આપણને જવાબ મળે 10. 10નું 0 અહીંયા, 1 માથા ઉપર, તો 6 ને 1 7. આગળની સંખ્યા કશું જ નથી ઉપર સરવાળા માટે, તો એમનું એમ જ નીચે ઉતરશે, તો આપણને જવાબ મળે છે 51,37,029.